नमस्ते विद्यार्थी मित्रों, बधा पोतानी पाठ्यपुस्तक सामे राखशे। एमां आपणे पेज नंबर 170 पर पहोंच्या हता। एमां आपणे आगळ जोईए कि लाल किल्लानी मुसाफरी। ज्यारे अमे लाल किल्लो पहोंच्या तो त्यां टिकिट लेवा माटे लांबी लाइन हती। लाल किल्लाना मुख्य प्रवेश द्वारने लाहोरी गेट कहे छे। जे त्यानो मुख्य प्रवेश छे एने लाहोरी गेट कहेवामां आवे छे। तमे अहीं चित्रमां पण जोई शको छो। जो ज्यां एंट्री लोको माटेनी छे त्यां एरो पण करेलो छे। ई शुं छे? लाहोरी गेट। तेनी अंदर प्रवेशीने अमे डाबी बाजु एक लांबा परिसरमां पहोंच्या कि जेनी बंने बाजुनी नानी नानी दुकानो हती। आ स्थळने मीना बजार कहे छे। એ લોકો જે લાહોરી ગેટ પાસેથી ડાબી બાજુ જાય છે ત્યાં છે આ મીના બજાર। તમે અહીં ચિત્રમાં જોઈ શકો એવી એક ત્યાં બજાર હતી। ત્યાંથી મેં મારી બહેન માટે બંગડીઓ ખરીદી। હવે તમારે આ જે આપેલું છે નકશો, આ નકશા પરથી આપણે પાછળ જોઈશું કે ત્યાં પ્રશ્નો આપેલા હશે અને એના જવાબ આપણે ગોતવાના રહેશે। ચલો પાછળ ફેરવીશું। પાછળ તમને હજી થોડુંક લખાણ આપેલું છે, એ વાંચીએ કે નક્કરખાના જ્યાં ડ્રમ વગાડીને રાજાઓ સંદેશો સંભળાવવામાં આવતો હતો ત્યાંથી સીધા નક્કરખાનામાં થઈને તમે દીવાને આમ પહોંચી શકો છો। રાજા આ જગ્યાનો પોતાની પ્રજાને મળવા માટે ઉપયોગ કરતા હતા। દીવાને આમથી સીધા આગળ ચાલીને અમે રંગમહેલ જોયો। તે ખૂબ જ સુંદર ઇમારત છે। જે રંગમહેલ છે જમણી બાજુ અહીં તમને ચિત્રમાં આપેલું છે, બધા એના ચિત્ર આપેલા છે, ન્યાય પહોંચ્યા અને અમારી ડાબી બાજુ બીજી ત્રણ ઇમારતો હતી। એ ત્રણ કઈ છે? એક તો દીવાને ખાસ, પછી છે આ રંગમહેલ છે, દીવાને ખાસ છે, અને બીજું હતું આરામગાહ। આ બધી એને ઇમારતો એને એમાં નકશામાં આપેલી જ છે અને એને જોઈ અમે રંગમહેલથી ડાબી તરફ આગળ વધીને દીવાને ખાસ પહોંચ્યા જ્યાં રાજા પોતાના મંત્રીઓ તેમજ અન્ય અગત્યના માણસોને મળતા હતા। જમણી બાજુથી રંગમહેલ, આરામગાહ અને દીવાને ખાસ। જો અહીં તમને ચિત્રમાં પણ એમ કીધેલું છે કે કઈ બાજુ શું આવેલું છે, આ હતું એનું એમનું કે આપણે ફરવા ગયા હોય એમ જોયેલી વસ્તુ કહેવાય। પરંતુ નકશામાં નકશા સ્વરૂપે જોઈએ તો આગળ તમે જોઈ શકો, પેજ આગળ કરો, જે આ તમને આપેલું છે એ વ્યવસ્થિત રીતે નકશામાં આપેલું છે। તમે અહીં લાલ કિલ્લો પણ જોઈ શકો, દીવાને ખાસ જોઈ શકો, આરામગાહ જોઈ શકો। વિડીયોમાં જોશો તો થોડુંક તમને ઝાંખું દેખાશે, પરંતુ તમારી બુકમાં તમે ચોખ્ખું જોઈ શકશો। અહીં બધી આપેલું છે, મોટી મસ્જિદ, યમુના નદી છે, રિંગ રોડ છે, દક્ષિણ દિશા, ઉત્તર દિશા, પૂર્વ દિશા બધી તમને વ્યવસ્થિત રીતે નિશાની કરી અને લખાણ કરેલું છે અને એના આધારે આપણે હવે પ્રશ્ન જોઈશું, પાછળ ફેરવશું। એમાં પહેલો પ્રશ્ન છે કે આમાંથી કઈ ઇમારત યમુના નદીની વધુ નજીક છે? તો તમારે આગળ પેજ ફેરવવું જોઈશે અને એમ પણ કીધું છે બીજો પ્રશ્ન કે દીવાને આમ કે દીવાને ખાસ, ઓપ્શન પાછળ આપી દીધા છે, તો તમે આગળ પેજ ફેરવશો એટલે તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો કે યમુના નદી અહીં આવેલી છે, એની બાજુ કયું આવેલું છે કે દીવાને ખાસ અહીં છે, અને બીજું છે આરામગાહ, આરામગાહ તો અહીં આવેલું છે, તો સૌથી નજીક કયું ગણાશે, આ દીવાને ખાસ કે આરામગાહ? તો આપણે જોઈ શકીએ કયું છે, દીવાને ખાસ છે એ આરામગાહ કરતાં યમુના નદીની નજીક છે। તો એનો જવાબ શું આવશે? દીવાને ખાસ। તો તમારે અહીં પહેલાંની સામે લખી લેવાનું દીવાને ખાસ। બીજો પ્રશ્ન છે, કઈ બે ઇમારતો વચ્ચે આરામગાહ છે? હવે આગળ પાછું પેજ ફેરવીને જોવાનું રહેશે। આરામગાહ એવી કઈ બે ઇમારત વચ્ચે છે? તો એક તો આ બાજુ આવેલું છે દીવાને ખાસ, અને બીજી બાજુ શું આવેલું છે તો કે રંગમહેલ। રંગમહેલ અને આરામગાહની વચ્ચે, સોરી, દીવાને ખાસની વચ્ચે શું આવેલું છે તો કે આરામગાહ। તો તમારે એ પ્રશ્નનો જવાબ શું આવશે? રંગમહેલ અને આરામગાહ, સોરી, દીવાને ખાસ અને રંગમહેલની વચ્ચે આવેલું છે। ખાલી એમ લખી નાખો તો ચાલે, દીવાને ખાસ અને આ રંગમહેલ। ત્યાર પછીનો સી પ્રશ્ન છે, રંગમહેલથી હમામ તરફ જતાં તમે કઈ ઇમારતો પાસેથી પસાર થશો? પાછું આગળ પેજ ફેરવવું પડશે આપણે, રંગમહેલથી હમામ તરફ જવાનું છે
तो रंग महल तमे जोई सको छो क्या छे, तो के आ रियो रंग महल। न्याथी आपणे क्या जवानुं छे, हमाम तरफ। हमाम क्या आवेलुं छे, तो आ बाजू छे, अहींया मतलब आ बाजू आपणे जवानुं छे। तो न्या वच्चे कई कई इमारतों पासेथी पसार थशुं आपणे, तो एक तो क्यूँ आवशे आरामगा, बीजू तो के वच्चे आवे छे दीवाने खास। तो आ बे इमारतो आवशे रस्तामां, ક્યાંથી જાશો ત્યારે? રંગમહેલથી તમે હમામ તરફ જાશો ત્યારે। તો આ પ્રશ્નમાં તમારે શું લખવાનું રહેશે જવાબમાં? શીમા, આરામગા અને ઈવાને ખાસ। ત્યાર પછીનો પ્રશ્ન ડી છે, આ નકશામાં કઈ ઈમારત મીના બજારથી વધુ દૂર છે? પાછું તમારે આગળ ચિત્ર ફેરવાનું રહેશે। જો ઇમારત કીધી છે અને કઈ ઇમારત જે મીના બજારથી વધુ દૂર હોય, તો પહેલાં તો તમે શું ગોતશો? મીના બજાર ગોતવાની। નકશામાં તમારે મીના બજાર ક્યાં છે, તો કે આ રહી। ત્યાંથી દૂર, વધારે દૂર શું છે? તો આપણે જોઈ, નકરખાના નજીક ગણે દીવાને ખાસ પણ ન આવી શકે, રંગમહેલ પણ ન આવે, મોતી મહેલ નહીં, આરામ નહીં, તો કયું આવશે? એક તો આ હમામ છે, એ છેલ્લે આવેલું છે, તો બધાથી દૂર કયું ગણાશે આટલામાં? તો કે હમામ। તો જવાબ આવશે એનો હમામ। તો તમારે જવાબ લખવાનો ડીમાં સામે એરો કરીને લખી નાખવાનું, હમામ। ત્યાર પછી પ્રશ્ન ઈ છે, દીવાને ખાસથી, તમે અત્યારે પાઠ્યમાં જે હું બોલું એ લખતા જજો હારે હાર, દીવાને ખાસથી મીના બજાર લગભગ કેટલું દૂર છે? તમે આગળ ફેરવો, પહેલાં તો અહીં તમે નીચે જોઈ લેવાનું છે માપ આપેલું, સ્કેલ માપ કહેવાય, પ્રમાણ માપ, કે એક સેમી બરાબર 100 મીટર। અહીં તમે ચિત્રમાં જે માપ આપેલું છે એ સેમીમાં હશે, પરંતુ આપણે શું માનવાનું કે 1 સેમી બરાબર 100 મીટર? જમીન પરનું માપ જોઈએ એટલે આપણે વધારે હોય, અહીં નકશામાં તમે સેમીમાં માપ જોઈ શકો છો। તો કેનું માપ કીધું તું? દીવાને ખાસથી મીના બજાર, તો દીવાને ખાસ અહીં આવેલું છે, ત્યાંથી તમે મીના બજાર જુઓ તો અંદાજે તમને કેટલા સેમી લાગશે? તો કે 5 સેમી જેવું થાય અંદાજે, તમે અહીં સ્કેલ માપ લ્યો એટલે 5 સેમી થાય। તો 5 સેમી એટલે કેટલા મીટર થશે? તો કે 500 મીટર, કારણ કે 1 સેમી એટલે 100 મીટર હોય, તો 5 સેમી એટલે 500 મીટર આવે। તો છેલ્લાનો જવાબ શું આવશે અહીં? 500 મીટર। હવે આપણે સામેના પેજમાં જશું, જોઈએ કે મોટું બનાવો નાનું બનાવો, અહીં 1 સેમીના માપવાળી ચોરસ જાળી પર કેટલાક ચિત્રો દોરેલા છે। જે આ ચિત્રો આપેલા છે એ 1 સેમીની જાળી એમાં બનાવેલા છે। તો આપણે શું કરવાનું છે કે આ 1/2 મતલબ આનાથી 1/2 સેમીવાળું માપ લઈ અને ચોરસમાં બનાવવાના છે ચિત્ર, અને આ છે એ મોટું ચિત્ર બની જશે, કારણ કે એ 2 સેમીની જાળી લીધેલી છે। તો આપણે કાંઈ નથી કરવાનું કે આ જે ચિત્ર આપેલું છે તમને, આ બધા ચિત્ર છે એ અહીં 1/2 મતલબ કે 1/2 સેમીની જાળીમાં બનાવવાનું છે, અને અહીં 2 સેમીની જાળીમાં આપણે આના ચિત્ર આપણે અહીંયા બનાવવાના છે, બીજું કાંઈ કરવાનું નથી। આ વિડીયો પૂરો થાય જોઈ લો, પછી તરત તમે આ ચિત્ર તમે અહીં દોરી નાખજો, જ્યારે ટાઈમ મળે ત્યારે, પણ બને ત્યાં સુધી વિડીયો પૂરો થાય એટલે તરત દોરી લેવું, એટલે તમને યાદ આવે। નીચે કીધું છે કે ચોરસની બાજુનું માપ બમણું કરવામાં આવે છે, તો શું તે ક્ષેત્રફળ બમણું થશે? ક્ષેત્રફળ બમણું થાય કે 4 ગણું થાય? કારણ કે ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા લંબાઈ, મતલબ જો 2 લંબાઈ હોય એની લંબાઈ બમણી કરવામાં આવે, મતલબ 2 ગણી, તો 2 12 × 12 થાય, 2 લંબાઈ 2 લંબાઈ 2 વખત, મતલબ 4 ગણું એનું ક્ષેત્રફળ થઈ જાય, 2 ગણું થાય નહીં। ત્યાર પછી હજુ આપણે સ્વાપોથીમાં અમુક દાખલા જોશું એટલે તમને સમજાઈ જશે। ત્યાર પછી આપણે જોઈએ કે હવે આ પ્રયત્ન કરી જુઓ, આ પરેડવાળા રસ્તામાંથી લીધેલો એક ભાગ છે, આગળ જે આપણે નકશો જોયો હતો પરેડવાળો, એમાં હતું ઇન્ડિયા ગેટવાળો જે ભાગ હતો એ અહીં તમને સાવ શોર્ટમાં નાનકોક ભાગ લીધેલો બતાવેલો છે। એમાંથી આપણે જોઈએ કે પહેલો પ્રશ્ન શું કહે છે કે શું તમે નકશાના આ ભાગને ઓળખી શકો છો? આ કયો ભાગ છે નકશાનો? તો કે ઇન્ડિયા ગેટ, રાજપથ તેમજ જનપેથવાળો ભાગ છે। પછી કહે છે કે હવે તેને 2 સેમીની જાળી પર મોટો કરવા પ્રયત્ન કરો। યાદ રાખો કે નકશાના આકારમાં કોઈ ફેર પડતો નથી, તમે અહીં મોટો કરીને દોરો, પરંતુ જે નકશો અહીં આપેલો છે એ જ આકાર આવે, ખાલી શું થઈ જાય, એનો ભાગ મોટો થઈ જાય। તો તમારે આ નકશો જે આપેલો છે એ અહીંયા દોરવાનો રહેશે,
આગળ કીધું એમ જ્યારે ટાઈમ મળે ત્યારે તમારે આ દોરી નાખવાનું. પછી કહે છે આગળ કે જો આપણે પરેડના રસ્તાને નકશામાં નાનો બતાવીએ અને ઇન્ડિયા ગેટ તથા વિજય ચોક વચ્ચેનું અંતર 2 સેમી બનાવીએ તો પ્રમાણમાપ શું હશે. નીચે કહે છે પ્રમાણમાપ શું આવે, કારણ કે 2 સેમી બનાવીએ એટલે જમીન પર તો કેટલું થાય, 1 કિમી થાય. આપણે કીધું હતું કે જમીન પર 1 સેમી લઈએ તો જમીન પર 1 કિમી આવે, અને નકશા પર 1/2 સેમી એટલે કે 1/2 સેમી લઈએ તો જમીન પર પણ 1 કિમી, જેમાં કાંઈ ફેર પડતો નહોતો. અને નકશા પર જો આપણે 2 સેમી લઈએ તો જમીન પર 1 કિમી નહીં પણ કેટલા કિમી થઈ જશે, તો કે 2 કિમી થઈ જશે. તો અહીં શું આવશે કે એનું પ્રમાણમાં 2 સેમી બનાવીએ એટલે જમીન પરનું 2 કિમીનું ગણાય. પછી કે જે ભિન્ન રાજ્યોમાંથી આવેલા નર્તકો વિદ્યાર્થીઓએ ઘણી બધી ઝાંખીઓ અને નૃત્યો જોયા. અહીં ચિત્રમાં પણ તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના નર્તકોના ચિત્રો આપેલા છે. કર્ણાટકથી આવેલા નર્તકો સૌથી શ્રેષ્ઠ હતા. આ તમામ લોકોને દિલ્હી આવવા માટે ઘણી લાંબી મુસાફરી કરવી પડી. મને ત્રિપુરાનું નૃત્ય ખૂબ જ ગમ્યું. ત્રિપુરા અને સિક્કિમ દિલ્હીથી દૂર છે, જ્યારે હરિયાણા અને ઉત્તરાખંડ દિલ્હીની નજીક છે. આપણે આગળ પેજમાં જોશું નકશામાં કે કોણ નજીકથી આવેલું છે, કોણ દૂરથી આવેલું છે, અને એના આધારે પાછા આપણે પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. અહીં ચિત્રમાં જોઈશું. પહેલાં તો નીચે આપેલા ભારતનો નકશો જુઓ અને વિદ્યાર્થીઓ જે રાજ્યો વિશે વાત કરી રહ્યા હતા તે રાજ્યોને નકશામાંથી શોધી કાઢો. અહીં કેટલા રાજ્યો, અહીં જે નકશો આપેલો છે એમાં કર્ણાટક છે, દિલ્હી છે, ત્રિપુરા છે, સિક્કિમ છે, હરિયાણા છે, ઉત્તરાખંડ છે, આ બધા તમને રાજ્યો નકશામાં આપેલા છે. અને એનું ક્ષેત્રફળ, અંતર એ બધું આપણે દિશાનો અંદાજ લગાવવાનો છે. અહીં તમને હવે થોડાક નીચે પ્રશ્નો આપેલા છે, હવે એના પ્રશ્નોના જવાબ આ જ નકશા પરથી આપણે આપવાના છે. એટલે નકશો પણ તમારી બુકમાં તમારે જોતું જવાનું છે. પેજ નંબર 121 પરનો નકશો ચલો જોઈએ કેવા પ્રશ્નો પૂછેલા છે. પહેલો પ્રશ્ન છે નીચે, કર્ણાટકની ટીમ બેંગ્લુરથી નીકળીને ઉત્તર દિશા તરફ મુસાફરી કરે છે, દિલ્હી સુધી પહોંચવા માટે તેઓને ક્યાં ક્યાં રાજ્યો પસાર કરવા પડશે. હવે નકશામાં તમે જોશો કર્ણાટકથી છે, મતલબ કર્ણાટક તમારે પેન્સિલથી તમે રાઉન્ડ પણ કરી શકો એટલે તમને ખ્યાલ આવે. અહીં કર્ણાટકથી કીધું છે, કર્ણાટકની ટીમ છે એ બેંગ્લુરથી નીકળી અને ઉત્તર દિશા તરફ જાય છે. તો નકશામાં બેંગ્લુર તમે પેન્સિલથી રાઉન્ડ કરી અને દર્શાવી શકો છો. ક્યાં છે બેંગ્લુર? તો કે કર્ણાટકની બાજુમાં જ છે બેંગ્લુર. ન્યાથી નીકળીને ઉત્તર દિશા તરફ, મતલબ ઉત્તર દિશા તરફ એટલે ઉપરની દિશા થઈ. પશ્ચિમ દિશા તો કે આ બાજુ, પૂર્વ છે તો આ સાઈડની છે, અને દક્ષિણ છે નીચે છે, જે તમને આપેલી જ છે એરો કરીને. હવે તમારે ઉત્તર દિશા તરફ જવાનું છે, મતલબ ઉપરની તરફ જવાનું છે. બેંગ્લુરથી ઉત્તર દિશા તરફ મુસાફરી કરી અને દિલ્હી સુધી પહોંચવાનું છે, મતલબ આ દિલ્હી છે, રાઉન્ડ કરી દીધું. હવે ન્યાથી તમે જશો એટલે રસ્તામાં તમને ક્યાં ક્યાં રાજ્યો આવે છે એના નામ લખવાના છે. જો એક તો અહીં આપણે જઈએ એટલે મહારાષ્ટ્ર આવે. મહારાષ્ટ્ર પછી કયું આવશે? તો કે મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશ છે, અને ત્યાર પછી એક ઉત્તરપ્રદેશ છે, અને પછી આવી જશે દિલ્હી. પરંતુ જો એ આ બાજુથી જઈએ, આ બાજુથી, તો મધ્યપ્રદેશ સુધી તો સાચું છે, પરંતુ જો રાજસ્થાન થઈ અને જાય તો રાજસ્થાનથી પછી દિલ્હી આવે, એટલે એનો બીજો રસ્તો થાય કે મહારાષ્ટ્રથી મધ્યપ્રદેશ, મધ્યપ્રદેશથી ઉત્તરપ્રદેશ, અને પછી દિલ્હી, અથવા તો મહારાષ્ટ્રથી મધ્યપ્રદેશ, મધ્યપ્રદેશથી રાજસ્થાન, અને રાજસ્થાનથી દિલ્હી. આ એક 2 રસ્તા છે કે જ્યાં એ લોકો દિલ્હી સુધી પહોંચી શકે. તો તમારે જવાબમાં લખી લેવાનું કે મહારાષ્ટ્ર, પછી મધ્યપ્રદેશ, અને પછી ઉત્તરપ્રદેશ, અથવા તો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, અને રાજસ્થાન, હરિયાણા થઈને દિલ્હી પહોંચી જાય. ત્યાર પછી પાછળ ફેરવીએ. એમાંનો તમારો પ્રશ્ન છે, બીજો પ્રશ્ન છે, અહીં તમને બીજો પ્રશ્ન આપેલો છે કે જમ્મુ અને કાશ્મીર દિલ્હીની ઉત્તર તરફ છે, આથી ત્યાં આવનારી ટીમને દિલ્હી પહોંચવા દક્ષિણ તરફ મુસાફરી કરવી પડે. જો જમ્મુ કાશ્મીર છે એ દિલ્હીની કઈ બાજુ છે? ઉત્તર તરફ, ઉપરની સાઈડ છે. આપણે નકશામાં જોઈશું હમણાં, ઉપરની સાઈડ જમ્મુ કાશ્મીર છે, એટલે એને દિલ્હી સુધી આવવું હોય તો નીચેની બાજુ આવવું પડે. નીચેની સાઈડ મતલબ કઈ સાઈડ કહેવાય? દક્ષિણ તરફ.
तो दिल्ली पहुँचवा दक्षिण तरफ मुसाफरी करवी पड़े तो तेओ क्या क्या राज्योमांथी पसार थशे। चलो नक्शा में जोईए क्या क्या राज्योमांथी एने पसार थवू पड़े छे। अहीं आपणे कीधुं के जम्मू कश्मीर छे ऊपरनी साइड आवेलू छे, हवे ई नीचे बाजू आवे एटले कई दक्षिण थाय, दक्षिण तरफ आवे त्यारे एने दिल्ली पहोंचवू छे, तो वच्चे क्या राज्यो आवे छे तो आपणे जोई शकीए क्या क्या छे। एक तो छे हिमाचल प्रदेश छे, बीजू क्यूँ छे पंजाब छे अने हरियाणा, त्यारे ई दिल्ली पहोंची जाय। तो आ तमे बीजा प्रश्नमां लखवानुं हिमाचल प्रदेश पंजाब अने हरियाणा आ त्रण राज्योमांथी पसार थई अने ई दिल्ली पहोंची शके। અહીં ત્રીજો પ્રશ્ન જોઈએ, શું કહે છે કે નોનુ ગુજરાતમાં રહે છે, નોનુનો મિત્ર જાવેદ પશ્ચિમ બંગાળમાં રહે છે, તો નોનુ તેના મિત્ર પાસે જવા ઈચ્છે છે તો તેને કઈ દિશામાં મુસાફરી કરવી પડે। જો નોનુ આપણે આને નકશામાં જોઈ શકીએ કે નોનુ છે એ ગુજરાતમાં રહે છે, મતલબ ગુજરાત અહીં થયું પશ્ચિમ દિશા તરફ, અને નોનુનો મિત્ર છે જાવેદ એ પશ્ચિમ બંગાળમાં રહે છે। અહીં તમે પશ્ચિમ બંગાળ જોઈ શકો છો, ક્યાં આવેલું છે પશ્ચિમ બંગાળ, જો તમારે નકશામાં અહીં આવેલું છે, અહીં ન દેખાય વિડીયોમાં તો તમારી બુકમાં પણ જોઈ શકો છો, પશ્ચિમ બંગાળ પૂર્વ બાજુ આવેલું છે, તો તેણે કઈ દિશામાં મુસાફરી કરવી પડે। નોન અહીંયા નોનું રહે છે, અહીં એનો મિત્ર રહે છે, તો નોનુંને નોનુના મિત્રના ઘરે જવું છે એટલે આ બાજુ જવાનું થશે, તો આ બાજુ એટલે કઈ દિશા થઈ કહેવાય, તો કે પૂર્વ દિશા। તો જવાબ કયો આવશે, પૂર્વ તરફ એને જવું પડશે, એ ઓપ્શન પશ્ચિમ તરફ છે, બી છે પૂર્વ તરફ, તો તમારો સાચો જવાબ શું આવશે, બી કે પૂર્વ તરફ। સમજાણું, અહીં નોનું છે, નોનુનો મિત્ર પશ્ચિમ બંગાળમાં રહે છે, તો નોનુને ગુજરાતમાંથી પશ્ચિમ બંગાળ, નોનું હોય કે આપણે હોય, ગુજરાતમાંથી પશ્ચિમ બંગાળ આપણે જવું હોય એટલે પૂર્વ દિશા તરફ આપણે જવું પડે। જો પશ્ચિમ બંગાળમાંથી ગુજરાતમાં આવવું હોય તો દિશા કઈ થઈ જશે, વિરુદ્ધ સાઈડ, પશ્ચિમ દિશા થઈ જશે। ત્યાર પછીનો પ્રશ્ન છે, જમ્મુ અને કાશ્મીરની ઉત્તરે કોઈ રાજ્ય આવેલું છે, ચલો જોઈએ નકશામાં। જમ્મુ કાશ્મીર છે તો જમ્મુ કાશ્મીર છે ને આપણે પહેલાં જોઈએ, જમ્મુ કાશ્મીરની ઉત્તર દિશાએ કીધું છે, મતલબ ઉત્તર એટલે ઉપરની સાઈડ, તો અહીં જમ્મુ કાશ્મીર એન્ડ આવી ગયો છે, ઉપરની બાજુ કોઈ રાજ્ય આવેલું છે નહીં, આ નકશામાં પણ છે નહીં, તો જવાબ શું આવશે, ના, તમારે જવાબમાં લખી નાખવાનું કે ના, કોઈ રાજ્ય આવેલું નથી। ત્યાર પછીનો તમારો પાંચમો પ્રશ્ન એમ કહે છે કે ગુજરાતની પશ્ચિમે કયું રાજ્ય આવેલું છે, તો ગુજરાત છે, આ ગુજરાત છે એની પશ્ચિમ, મતલબ આ બાજુ થયું, તો આ બાજુ કાંઈ એકેય રાજ્ય અહીં દર્શાવેલા પણ નથી અને આવેલા પણ છે નહીં, તો જવાબ આવશે ના। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે નકશા પર, છઠ્ઠો પ્રશ્ન, નકશા પર 1 સેમી બરાબર જમીન પર કેટલું, 200 કિમી, જે નકશામાં તમને 1 સેમીનું અંતર આપેલું છે એ જમીન ઉપર જાઓ એટલે તમારે કેટલા સેમી થઈ જશે, 200 કિલોમીટર કીધું છે। તો આ સ્કેલનો ઉપયોગ કરીને આપણે શોધવાનું છે કે દિલ્હી જયપુરથી લગભગ કેટલું દૂર છે। તમને અહીં આપણે નકશામાં જોઈ શકીએ કે દિલ્હી છે, દિલ્હી અહીં આવેલું છે અને જયપુર અહીં છે, મતલબ જયપુર અને દિલ્હી વચ્ચેનું અંદાજે 2.5 સેમી જેટલું અંતર ગણાય, તો આપણે એને કિલોમીટરમાં ફેરવીએ એટલે કેટલું થઈ જશે, 50 કિમી, 500 કિમી કે 250 કિમી, તો જવાબ શું આવશે, 250 કિલોમીટર, અંદાજે એ બેનું માપ વચ્ચે કેટલું આવશે, 250 કિલોમીટર। હવે તમને એનો બી પ્રશ્ન આપેલો છે કે અંદાજ લગાવો કે જયપુર ભોપાલથી કેટલું દૂર છે, જયપુર છે તો જયપુર અહીં તમને આપેલું હશે, આ છે જયપુર અને ભોપાલથી કેટલું દૂર છે, તો ભોપાલ તમને આપેલું છે અહીં, મતલબ જયપુર અને ભોપાલ વચ્ચેનું સેન્ટીમીટરમાં અંતર કયું, એટલે 1, 2, 3 અને 4, અંદાજે તમે 3 સેમી જેટલું થાય, અને 3 સેમી એટલે જમીન પર, આપણે આગળ જોયું કે જમીન પર જોઈએ તો 200 કિમી થાય, 1 સેમી એટલે 200 કિમી, તો 3 સેમી એટલે કેટલું થાય, 3 × 2 = 6, તો 600 સેમી જેટલું, 600 કિલોમીટર જેટલું દૂર થાય। અહીં જે તમને આપેલું છે છઠ્ઠામાં બીજો છે, તો નકશા પર અંદાજે કેટલું, 3, અને અહીં 3 મતલબ 3 હોય, 3 સેમી લઈએ તો એના બરાબર કેટલા કિલોમીટર થશે, તો કે 600 કિલોમીટર, કારણ કે આપણે ઉપર કીધું છે કે 1 સેમી એટલે 200 કિલોમીટર, તો 3 સેમી એટલે કેટલા થાય, 600, તો અહીં 3 અને અહીં આવશે જવાબ 600।
ત્યાર પછીનો સાતમો પ્રશ્ન છે કે નકશો જુઓ અને કહો, એમાં એ છે કયું રાજ્ય અન્ય ચાર રાજ્યોથી, અહીં તમને સાતમો પ્રશ્ન આપેલો છે કે નકશો જુઓ અને કહો, એ છે કે કયું રાજ્ય અન્ય ચાર રાજ્યોથી ઘેરાયેલું છે. હવે નકશો જોઈ તો જે બીજા રાજ્યો ફરતે ચાર રાજ્યોથી ઘેરાયેલું છે એવું કયું રાજ્ય છે, તો આપણે વચ્ચે વચ્ચે આવેલું હોય ને એ ફરતે ચાર રાજ્યોથી ઘેરાયેલું હોઈ શકે. ઓરિસ્સા લઈએ તો એ ન આવી શકે, ઉત્તર પ્રદેશ છે તો એની ફરતે પણ એકય રાજ્યો છે નહીં, તો એ પણ આવશે નહીં. તો અહીં જોઈએ મધ્યપ્રદેશ છે એની ફરતે રાજ્યો આવેલા છે, મતલબ કે ચાર રાજ્યોથી ઘેરાયેલું જ છે, તો જવાબ આવશે મધ્યપ્રદેશ. ત્યાર પછીનો પ્રશ્ન બી છે, કયા રાજ્યોનું ક્ષેત્રફળ સૌથી વધુ છે? જો તેનું નામ નકશામાં ન હોય તો આપણે એનું નામ શોધવા પ્રયત્ન કરવાનો છે, પરંતુ અહીં આપણે નકશામાં જોઈ શકીએ છીએ કે બધા રાજ્યોમાં સૌથી વધારે ક્ષેત્રફળ ધરાવતું રાજ્ય કયું છે, તો કે રાજસ્થાન. રાજસ્થાન છે એ મોટો ભાગ ધરાવતું રાજ્ય છે, તો જવાબ શું આવશે? રાજસ્થાન. ત્યાર પછી કયા રાજ્યનું ક્ષેત્રફળ સિક્કિમના ક્ષેત્રફળ કરતાં 8 ગણું છે? પહેલાં તો સિક્કિમ છે એ ગોતવાનું રહેશે. સિક્કિમ ક્યાં આવેલું છે? તો કે આર્યું સિક્કિમ, નાનકડું કમથું આપેલું છે. સિક્કિમ તો નાનું છે. ત્યાર પછી 8 ગણું મોટું કીધું છે, 8 ગણું, એના કરતાં 8 ગણું કીધું છે. તો હવે ઓપ્શન તમને છે કે ઉત્તરપ્રદેશ, ત્રિપુરા, હિમાચલ પ્રદેશ અને મહારાષ્ટ્ર. એક તો ઉત્તરપ્રદેશ આર્યું આખું છે એ. ત્યાર પછી હિમાચલ પ્રદેશ કીધું છે, તો હિમાચલ પ્રદેશ તમારું ક્યાં આવેલું છે? તો અહીં ઉપર આવેલું છે, આ ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ત્રિપુરા. તો ત્રિપુરા છે એ પણ અહીં નાનકડું અમથું તમને બતાવેલું છે. અને ત્યાર પછી પૂરું, 4 ઓપ્શન તમારા થઈ ગયા, મહારાષ્ટ્ર બાકી રહી ગયું. આ છે મહારાષ્ટ્ર. તો અહીં તમને બધામાંથી જે અહીં તમને 8 ગણું દર્શાવેલું હોય એ કયું ક્ષેત્રફળ ગણાય? જો આ છે એ વધારે છે તો એ પણ નીકળી જશે, આ પણ વધારે છે એ પણ નીકળી જશે, ને એ ત્રિપુરા જોઈએ તો એના કરતાં થોડુંક ઓછું ગણાશે. ત્રિપુરા છે એ કેવું ગણાશે? ઓછું, તો એ પણ ગણાશે નહીં. તો વધુ કયું? હિમાચલ પ્રદેશ. એ કેટલું છે? 8 ગણું. આપણે અહીં અંદાજ કહેવાનું છે, આપણે માપવા ગયા નથી. તો 8 ગણું છે, જે નેટ ઇન્ટરનેટ ગૂગલમાં પણ આપણે જોઈએ તો હિમાચલ પ્રદેશ જવાબ આવી શકે, તો હિમાચલ પ્રદેશ આવશે. ત્યાર પછી અહીં તમારો જવાબ રહેશે હિમાચલ પ્રદેશ. અને ત્યાર પછી છેલ્લો પ્રશ્ન છે કે રાજસ્થાનનું ક્ષેત્રફળ એ પંજાબ રાજ્યના ક્ષેત્રફળ કરતાં લગભગ કેટલા ગણું વધુ છે? તો અહીં તમે નકશામાં જોઈ શકો છો કે રાજસ્થાનનું ક્ષેત્રફળ છે એ પંજાબ, એટલે પંજાબ ક્યાં આવેલું છે? તો અહીં પંજાબ આપેલું છે નાનું. તો રાજસ્થાન કરતાં પંજાબ કેટલા ગણું હશે વધારે ક્ષેત્રફળ? તો તમે જે આ ખાના આપેલા છે એનું આપણે ક્ષેત્રફળ ગોતીએ, એના આધારે કહી શકીએ કે પંજાબ છે એ 7 ગણું વધુ છે. તો અહીં જવાબમાં શું લખશો તમે? 7 ગણું. હવે આપણે આગળનો જે છે, આગળનો પાઠ અધૂરો છે, એ નેક્સ્ટ વિડીયોમાં જોશું. અહીંયા સુધી રાખીશું આપણે આ જે વિડીયોમાં આજે જે ભણ્યા છીએ એ બધું એકવાર ધ્યાનથી પાછું તમે નકશામાં જોઈ અને પ્રશ્નોના જવાબ ગોતવાનો પ્રયત્ન કરવાનો છે. અત્યારે તો દીદી સાથે સાથે ગોતવતા હતા, તમારે જાતે કરવાનું છે. એકવાર બે વાર વિડીયો જોઈ લેવાનો એટલે પાછું સમજાઈ જાય. અને હજી આપણે સ્વાધ્યાય પોથીમાં કરીશું અમુક અમુક વસ્તુ, જે તમારે જરૂરી છે એ વસ્તુ હું તમને કરાવીશ બોર્ડ ઉપર, અને પછી સ્વાધ્યાય પોથી પૂરવાનું ચાલુ કરી દેશું. સાથે હોમવર્કમાં હું આપીશ ત્યારે, અત્યારથી નહીં. બાકી વિડીયો જોઈ અને હોમવર્ક તો તમને હોમવર્ક બુકનો ફોટો પાડી અને તમને આપવામાં આવે છે, એ હોમવર્ક કરી લેવાનું. અસ્તુ, જય હિન્દ.